હે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું સ્વાતી ફરીથી મારી ચેનલમાં તમારા સૌનું વેલકમ કરું છું. આજે હું તમારી માટે મારા સ્ટાઇલનો એકદમ ડિફરન્ટ રેસિપી લઈને આવી છું. અત્યાર સુધી આપણે રોટલો ખાઈએ એટલે આપણને એવું લાગે કે આપણે એની સાથે ઘી ગોળ ખાવાનો છે, કાં તો લસણીયા બટાકા, કાં તો ભરથું, કાં તો ટામેટાની ચટણી. પણ આજે હું જે તમારી માટે રેસિપી લઈને આવી છું એમાં એ રોટલા સાથે આપણે ચટણી સાથે ખાવાનો છે. અને ચટણી પણ એટલી મસ્ત, મજેદાર અને હેલ્ધી કે તમે એકવાર આ રેસિપીને ફોલો કરો અને ઘરે બનાવીને ટ્રાય કરજો, તમને બધાને બહુ જ ભાવશે. આ બાજરીનો રોટલો નથી, એટલે તમે મારો વિડીયો જોજો, રોટલો કેવી રીતે અને સાનો બનાવ્યો છે અને કેવી ચટણી બનાવી છે કે જેને ખાલી રોટલા સાથે ખવાય. અને એ ચટણી પણ એકદમ લિક્વિડ ટાઈપ હોય છે. એટલે ચાલો તમારા કિચનમાં હું તમારી સાથે રેસિપી શેર કરું અને પછી તમને એ રેસિપી કેવી લાગે છે તમે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. ચલો તો આપણે કિચનમાં જઈએ. આ બેઉ મારા ભાભી છે જે આપણને રેસિપી શેર કરશે. તો અહીંયા લગભગ 12-15 માણસનું બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં લીલા મરચાં, જે થોડા તીખાસ હોય, એ મરચાંને આવી રીતે તમારે શેકી દેવાનું છે. એટલે કે એમાં જે પાણીનો ભાગ હોય એ શેકાઈ જાય અને ચટણીમાં ટેસ્ટ પણ સરસ લાગે. એટલે ધીરા તાપે આવી રીતે તમારે મરચાંને શેકવાનો છે. જો તમે જોઈ શકો છો કે કેવી રીતે મરચાંનો કલર ચેન્જ થયો છે. ત્યારબાદ એમાં ફોલેલું લસણ નાખ્યું છે. આમાં તમે એક ચમચી કે બે ચમચી તેલ નાખીને પણ શેકી શકો છો. લસણને બહુ નથી શેકાવા દેવાનું, થોડું પિંકિશ થાય ત્યાં સુધી શેકાવા દેજો. હવે આ મફરીના દાણા છે શેકેલા, મફરીના દાણાને શેકીને એમાંથી આપણે છોડા ઉડાડવાના છે. જુઓ કેટલા ઇઝી વેથી છોડા ઉડાડી રહ્યા છે ભાભી. હવે આમાંથી છોડા ઉડાડી દીધા છે. અહીંયા લગભગ 750 ગ્રામ જેટલી મફરી લીધી છે. ધાણા બહુ ધાણા નથી લેવાના, થોડાક જ ધાણા લેવાના છે જેથી ધાણા ધાણાનો ટેસ્ટ ના આવે બહુ. હવે આપણે જે મરચાં અને લસણ શેક્યું હતું તે આ મફરીના દાણામાં ભેગું કરવાનું છે. ત્યારબાદ એમાં જે ધાણા લીધા છે એ કાપવાના છે. તમે જોઈ શકો છો કે 750 ગ્રામ મફરી હતી એમાં મેં કેટલા ઓછા ધાણા લીધા છે. અહીંયા હું લીમડી કે કોઈનો પણ યુઝ કરતી નથી. મીઠું સ્વાદ અનુસાર અને જીરું નાખવાનું છે. એટલે ચટણીમાં તમે જોઈ શકો છો તો ખાલી મફરીના દાણા, લીલા મરચાં, લસણ, ધાણા, મીઠું અને જીરું. હવે આ ચટણીને આપણે પીસી લેવાની છે. મિક્સીમાં અત્યારે તો બધા પીસતા હોય છે, પણ અને જો તમે પથ્થરમાં પીસો તો એનો ટેસ્ટ હજી અલગ આવે છે. હવે આમાં તમે પાણી નાખીને પણ પીસી શકો છો, કારણ કે આ ચટણી આપણે લિક્વિડ જ બનાવવાની છે. આ રેસીપી તમે એકવાર જરૂર ફોલો કરજો, એકદમ હેલ્ધી રેસીપી છે અને બહુ ઇઝી પણ છે, સાથે ઇન્સ્ટન્ટ બી છે. આપણે તો કોઈ દિવસ આવું ખાધું જ નથી કે ચટણી ને રોટલો, પણ આ મહારાષ્ટ્રની જલગાંવ સાઈડની એક રેસીપી છે. હવે આપણે ચટણીમાં વઘાર કરવાનો છે. તમે વઘારમાં બી જોશો તો મને કોઈ બહુ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈતા નથી. 7-8 ચમચી તેલ લીધું છે. જો ચટણીની કન્સિસ્ટન્સી કેવી છે, એકદમ લિક્વિડ રાખવાની છે. હવે આપણું તેલ થવા આવ્યું છે, એમાં ખાલી આપણે જીરું નાખવાનું છે. અહીંયા આપણે લીમડીનો બિલકુલ યુઝ કરતા નથી. જીરુંને બરાબર તતડવા દેવાનું છે. જો જીરુંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં ચટણીમાં વઘાર એડ કરી દેવાનો છે.
તો આ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે છે ને એકદમ મજેદાર ચટણી એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે બનાવ્યું છે ઉપર તમે ધાણા ભભરાઈ શકો છો હવે ચટણી રેડી થઈ ગઈ છે તો ચાલો રોટલા બનાવીએ થઈ ગઈ છે હવે આપણે રોટલાની પ્રિપરેશન કરીએ તો અહીંયા મેં જુવારનો 1 કિલો લોટની સાથે 250 ગ્રામ ઉડદ આખા ઉડદ પીસાયા છે અને એનો લોટ રેડી કર્યો છે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને જેવો તમે બાજરીના રોટલા બનાવતા હોય એ જ રીતે રોટલા બનાવવાના છે જો હાથથી ફાવે તો હાથથી અને આદણી પણ તમે આવી રીતે બનાવી શકો છો હવે તમે તવા પર શેકી શકો છો કે તમારી પાસે માટીની કુલાડી હોય તો એના પણ રોટલા સરસ થતા હોય છે મીડિયમ ગેસ પર શેકજો એક બાજુ શેકાઈ જાય એટલે પલટાઈ દેવાનો હજી રોટલો આપણો બરાબર થયો નથી તમે ગેસ પર બી ફૂલાવી શકો છો અને કુલાડી પર બી ડાયરેક્ટ ફૂલાવી શકો છો જો હું છે ને કુલાડી પર જ ફૂલાઈ રહી છું જો કેટલો સરસ રોટલો ફૂલ્યો છે હવે જનરલી આપણે રોટલા પર ઘી કે બટર લગાવતા હોઈએ છીએ પણ આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલના રોટલા ચટણીમાં ઉપર તેલ લગાવીએ છીએ એની સાથે ડુંગળી કાપી છે જેમાં મેં મીઠું અને લીંબુ નાખ્યું છે તો હવે આ રોટલાને ચટણીને ખાવાનું કેવી રીતે તો અહીંયા જે આપણે રોટલો બનાવ્યો છે એ ઠંડો પડે એટલે એનો ચૂરો કરી દેવાનો જેવો આપણે ઘીગોળ રોટલો બનાવતા હોય એવી રીતે આનો ચૂરો કરી દેવાનો પછી જે ચટણી બનાવી છે એ ઘણા લોકો વાડકીમાં પણ લેતા હોય છે પણ ડાયરેક્ટ આવી રીતે ચૂરા પર તમે રેડીને ખાઈ શકો છો શું આવો રોટલો તમે કોઈ દિવસ ખાધો છે તો ચોક્કસ એકવાર આ ટ્રાય કરજો ઉપરથી મેં થોડું તેલ એડ કર્યું છે ચટણીમાં પણ તેલ નાખી રહી છું હવે મારી પૂરી થાળી રેડી છે મેં સાથે ડુંગળી મૂકી છે ચટણી મૂકી છે એક મરચું શેકેલું મૂક્યું છે મારા ઘરે માખણ હતું એટલે મેં માખણ પણ મૂક્યું છે તો આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો મહારાષ્ટ્રીયન સ્ટાઇલનો જુવારનો રોટલો અને ચટણી એકદમ ઇઝી રેસીપી તો છે જ પણ સાથે યમ્મી અને હેલ્ધી પણ છે થેન્ક યુ સરિતા ભાભી એન્ડ ગોપી ભાભી અમારી સાથે રેસીપી શેર કરવા માટે